જ આપણા ડોમેસ્ટિક ફ્રન્ટ ઉપર એફઆઈઝના આંકડા ઉપર એક વખત નજર કરીએ તો એફઆઈઝ ફરી પાછા આપણને સેલિંગ સાઈડ ઉપર આવતા દેખાઈ રહ્યા છે. ગઈકાલના સેશનની અંદર પણ જો કેશ માર્કેટની અંદર ઓલમોસ્ટ 1255 કરોડ રૂપિયાની વેચવાલી કરી છે. જોકે આ વખતે કેશ માર્કેટના ફ્રન્ટ ઉપર આપણે વેચવાલીનો આંકડો જોઈ રહ્યા છે એ કન્ટિન્યુઅસ આપણને આ ચોથો દિવસ એવો જોઈ રહ્યા છે કે જ્યાં આપણને આવતો દેખાયો છે. પણ એ દિવસોની વચ્ચે આપણે વાયદા બજારની અંદર ખરીદદારીના ફિગર્સ જોઈ રહ્યા હતા, પણ ગઈકાલે આપણે કેશ માર્કેટ એઝ વેલ એઝ એફએનડો બંનેના ફ્રન્ટ ઉપરથી આપણે જોઈએ તો વેચવાલી તરફના આંકડાઓ આવતા દેખાઈ રહ્યા છે. સ્ટોક ફ્યુચર્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર આપણને એટલા મોટા આંકડાઓ નથી આવતા દેખાઈ રહ્યા, પણ ગઈકાલે જે પ્રમાણે બેંક નિફ્ટીએ પણ એક જે શોર્ટ કવરિંગની રેલી આપી હતી એમાં મને લાગે એવું છે કે કદાચ એફઆઈએસની પણ કેટલીક પોઝિશન છે જે કવર થતી દેખાઈ રહી છે, અને એના કારણે કદાચ આપણે આટલો મોટો ફિગર ઇન્ડેક્સ ઓપ્શનમાં વેચવાલીનો જોઈ રહ્યા છે, 6133 કરોડ રૂપિયાનો. અને ડેટાવાઇઝ પણ આપણે જોયો તો એફઆઈએસના આપણને સિનારીઓ જે બનતા દેખાયા છે એ છે કે એમણે કોલ શોર્ટ કર્યા છે, પુટ શોર્ટ કર્યા છે, અને સામે પુટમાં બાઇંગ પણ કર્યું છે. તો આ ફેક્ટર્સની વચ્ચે કુણાલ આપ કેવી રીતના જોવો છો આ એફઆઈએસના ડેટાને? વેલ યસ વિક્રમભાઈ, ઘણા ટાઈમ પછી, ઘણા દિવસ પછી કાલના દિવસમાં એફઆઈ ઇન્ડેક્સમાં આપણને સેલિંગ જોવા મળ્યું છે. એન્ડ હું સેમ ડેટાને જો ઓપ્શન ચેઇન પર બી જોવા જાઉં ને તો રેપ્લિકેટ થાય છે, કેમ કે આઉટ ઓફ ધ મની સીમાં જ્યાં કાલના દિવસમાં આપણને ઇન ધ મની સીમાં જ્યાં આપણને કાલના દિવસમાં શોર્ટ કવરિંગ જોવા મળતું હતું એ અત્યારે આ લેવલ પર એક નો શોર્ટ બિલ્ટઅપની પોઝિશન જોવા મળી રહી છે, ને એ બી અબોવ એવરેજ લેવલ કરતા ઉપર. અને ઓટીએમમાં જોવા જાઉં તો કમ્પેર ટુ આઈટીએમ ઓટીએમમાં વધારે શોર્ટ બિલ્ટઅપની પોઝિશન જોવા મળી રહી છે. અને સામે સાઈડ પુટ સાઈડમાં હું જોઉં તો બાઇંગ જોવા મળી રહ્યું છે, પણ માર્જિનલી બાઇંગ છે. બાઇંગ કરતા મને શોર્ટ કવરિંગની મુમેન્ટમ વધારે પુટ સાઈડમાં જોવા મળી રહી છે વિક્રમભાઈ. તો અહીંયાનું જે ઇક્વેશન છે ટોટલી ચેન્જ થઈ ગયું છે કાલે જે આપણે વાત કરીએ છીએ એના હિસાબે. અહીંયા કોલ સાઈડમાં એક શોર્ટ બિલ્ટઅપની પોઝિશન જોવા મળી રહી છે, જ્યારે પુટ સાઈડમાં એક શોર્ટ કવરિંગની મુવમેન્ટ જોવા મળી રહી છે. એન્ડ કાલે આપણે જે 18300ના લેવલની વાત કરતા હતા કે 18300ના લેવલની ઉપર સપોઝ કપોલ ઓફ ક્લોઝિંગ આપણને જો જોવા મળે છે તો આપણને એ લેવલથી 18500ના પણ લેવલ નિફ્ટી બતાવી શકે છે. નાઉ અત્યારે હું જો એ વસ્તુની વાત કહું તો 18300નો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ નિફ્ટીને નડ્યું છે. 18300ની ઉપર હાઈ તો બનાવ્યા છે, પણ એના પછી તરત આપણને ડાયિંગ આર્સમાં એક ડાઉન સાઈડની મોમેન્ટમ જોવા મળી ગઈ છે. એના બેઝ પર આપણને કરેક્શન પણ જોવા મળ્યું છે. તો મોટા મોટી હું જે પ્રમાણે ઓપ્શન એફઆઈઆઈને ઓપ્શનના ડેટા જોઉં છું અને ફ્યુચરના ડેટા જોઉં છું, અને અત્યારે હું ઓપ્શન ચીનને કમ્પેર કરું છું, તો અત્યારનો જે વિક્રમભાઈ વ્યૂ બની રહ્યો છે એ અત્યારે ડાઉન સાઈડનો બની રહ્યો છે. મને એવું લાગે છે કે આ ડેટાના બેઝ પર ફર્ધર કરેક્શન એક્સપેક્ટ કરી શકીએ આપણે. ઓકે, તો આપણને પર્સપેક્ટિવ અહીંયા એફઆઈએસના ડેટાનો દેખાઈ રહ્યો છે. સાથે જ હવે નિફ્ટી બેંક નિફ્ટીના સ્ટ્રેટેજી ઉપર આગળ વધીએ. અને ગઈકાલે જે પ્રમાણે નિફ્ટીની અંદર આપણને એક પોઝિશન્સ જે છે તે સ્ક્વેર ઓફ થતી જોવા મળી છે, કારણ કે 18200ના સ્તર ઉપરથી આપણે જોયો તો એક લોંગ અનવાઇન્ડિંગનું પ્રેશર આપણને ક્લિયરલી આવતું દેખાયું. આજે બુધવારનો દિવસ છે, આવતીકાલે વીકલી ઓપ્શન્સની એક્સપાયરી છે, અને એ પહેલાં જે પ્રમાણેનો ડેટા પોઈન્ટ આપણને બિલ્ટઅપ થતો દેખાયો છે, એક તો 18000 અને 18100 ઉપરના જે પુટ રાઇટર્સ છે એમની પોઝિશન હલકી થતી જોવા મળી છે. સામે 18200, 18300, 400ના લેવલ ઉપર જે પ્રમાણે હેવીલી કોલ રાઇટિંગ થતું દેખાયું છે, મતલબ 18200ના સ્તર ઉપર તો ગઈકાલે તમે જોયો તો લગભગ 18 લાખ પોઝિશન આપણને છેલ્લા 2 કલાકની અંદર બિલ્ટઅપ થતી જોવા મળી છે. તો આ ક્યાંક ને ક્યાંક સિનારીઓ આપી રહ્યું છે કે માર્કેટ માટે થઈને એક નેગેટિવ સિગ્નલ અહીંયા બનતું દેખાયું છે. પણ સામે જે પ્રમાણે 18000 અને 18100ના સ્તર ઉપર પુટ રાઇટર્સે સપોર્ટ કર્યો છે, હા માઇનર પોઝિશન્સ અહીંયા ડિક્લાઇન ચોક્કસ થઈ છે, પણ જે નેટ આખું એક બિલ્ટઅપ છે 18000ના સ્તર ઉપરનું એ ખાસું સ્ટ્રોંગ છે. અને જે પ્રમાણે આપણા ગઈકાલના દિવસની અંદર સ્ટોક સ્પેસિફિક અને ઓવરઓલ સેક્ટર સ્પેસિફિક જે વેચવાલીનો ટ્રેન્ડ જોઈ ચૂક્યા છીએ, મોસ્ટ પ્રોબેબલી અહીંયા આજના દિવસમાં 18000નું સ્તર જે છે એ મેક ઓર બ્રેક બનતું દેખાશે. અને ટેકનિકલ વાઇઝ જોવા જઈએ તો જે પ્રમાણે આપણે 18050ની ઉપર નીકળ્યા બાદ એક રેલી આવતા જોઈ છે, એ પ્રમાણે 18050ના લેવલને આપણે આજે કેવી રીતના નીચેની સાઈડ હોલ્ડ કરીએ છીએ કે નહીં એ ફોકસમાં રહેતું દેખાશે. તો કુણાલ, શું રેન્જ આજે નિફ્ટી માટે આપ જોઈ રહ્યા છો? અને ઇવન આજે એક્સપાયરીની પહેલાંનો દિવસ છે તો કોઈ મોટી રેન્જ અહીંયા બિલ્ટઅપ થતી દેખાય એવી સંભાવના છે? વેલ વિક્રમભાઈ, અત્યારે નિફ્ટીની ઓપ્શન ચેઇન એનાલિસિસ કરીએ તો અત્યારે 18000 પર નિયર સ્ટ્રાઇક પ્રાઇસ પર, 18000 પીઈ પર અત્યારે સૌથી વધારે આપણને મેક્સિમમ ઉવાઈ જોવા મળી છે પુટ સાઈડ પર. અને સૌથી વધારે હાઈએસ્ટ હું કહું ને તો 17500ના પીઈ પર જોવા મળી રહ્યું છે. નાઉ મેઇન ક્વેશ્ચન એ છે કે આજના દિવસમાં શું આ જે
પુટ સાઇડમાં જે આપણને ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળ્યું છે એના પ્રમાણે જે સપોર્ટ આવી રહ્યો છે આજના દિવસમાં, શું આજે સપોર્ટ રોલ કરશે કે નહીં કરે? તો વિક્રમભાઈ, મને અત્યારે જે વ્યૂ બની રહ્યો છે અત્યારે સેલ સાઇડનો જ બની રહ્યો છે, કેમ કે જે પ્રમાણે તમે પણ ઇન્ડિકેશન આપ્યું છે કે ડાઈંગ આર્સમાં જે પોઝિશન એડ થઈ છે, પર્ટિક્યુલરલી શોર્ટ સાઇડમાં, પર્ટિક્યુલરલી હું કોલ સાઇડની વાત કરું તો, અને જે પ્રમાણે શોર્ટ કવરિંગ પુટ સાઇડમાં જોવા મળ્યું છે, તો મને એવું લાગે છે કે વ્યૂ અત્યારે આ લેવલ પર ઓપ્શન ચેનને જોતા પ્લસ નિફ્ટીના ચાર્ટને જોતા અત્યારે ડાઉન સાઇડનો નેગેટિવનો બની રહ્યો છે. ટેકનિકલ પર્સપેક્ટિવથી વાત કરું તો આલી ચાર્ટ પર એક અપર રાઇઝિંગ ચેનલ ફોર્મેશનની જે આપણે વાત કરતા હતા, હાર્ટ ઓફ હાઈ બોટમ ફોર્મેશન, એનું બ્રેકડાઉન કાલના દિવસમાં આપણને જોવા મળ્યું છે. પ્લસ અહીંયા મેજર કન્સર્ન જે આવે છે ડેલી ચાર્ટ પર, બિયરિશ એંગલ્સ ઇન ફોર્મેશન નીચે બનાવી છે. નાઉ છેલ્લા ચાર દિવસનું જે એડવાન્સિંગ મુવમેન્ટ હતી, એ એડવાન્સિંગ મુવમેન્ટને ટોટલી નેગેટિવલી એંગલ્સ કરીને કાલના દિવસમાં આપણને બિયરિશ એંગલ્સ ઇન જોવા મળી છે. તો આ એક નેગેટિવ સેન્ટિમેન્ટ ફિલહાલ ક્રિએટ કરી રહ્યું છે માર્કેટ માટે. તો વ્યૂ અત્યારે આ લેવલ પર વિક્રમભાઈ ટોટલી મારો જે બની રહ્યો છે નેગેટિવ સાઇડનો જ બની રહ્યો છે, પણ હું અહીંયા કન્ફર્મેશનની ડેફિનેટલી વેઇટ કરીશ. જો મને કન્ફર્મેશન મળે છે તો બિયરિશ એંગલ્સનું એ લેવલ પર કન્ફર્મેશન આવશે અને એના બેઝ પર ફર્ધર ડાઉનસાઇડની મુવમેન્ટમ આપણને જોવા મળશે. તો હું લેવલની વાત કરું, વ્યૂ ટોટલી અત્યારે હાલ પૂરતો નેગેટિવ સાઇડનો છે. રાઇઝિંગ ચેનલ ફોર્મેશન બ્રેકડાઉન આપ્યું છે અને બિયરિશ એંગલ્સનું છે, એટલે સપોર્ટ અત્યારે 18,100 આપણને જોવા મળી રહ્યો છે. નાવ 18,100 જો બ્રેક કરે છે તો એ લેવલ પર બિયરિશ એંગલ્સનું પ્લસ રાઇઝિંગ ચેનલ ફોર્મેશનનું બ્રેકડાઉનનું કન્ફર્મેશન આપણને એ લેવલ પર જોવા મળશે. એ જો બ્રેક કરશે તો 17,980 લઈને 17,700 સુધીના લેવલ આપણને નિફ્ટી બતાવી શકે છે. અને અપસાઈડમાં જે રેઝિસ્ટન્સ આપણને જોવા મળશે 18,350 લેવલ પર છે. તો હું કહીશ કે 18,100 બ્રેક કરે એક સારું કરેક્શન આપણને એ લેવલ પર નિફ્ટીમાં કાલના દિવસ સુધીમાં જોવા મળી શકે. રાઈટ, તો આપણને આ વ્યૂ અત્યારે બનતો દેખાઈ રહ્યો છે ઇન્ડેક્સિસના ફ્રન્ટ ઉપરની જે પોઝિશનિંગ છે એના ઉપર.